Good morning, everyone. Welcome to another session of Financial Accounting 1. Today, we are going to discuss example number 3 of your textbook, Messrs. Shah and Mehta. In the last session, we have discussed example number 2 along with the entries as well as ledgers. Today, we are going to solve example number 3, Messrs. Shah and Mehta and Messrs. Patel and Tribble. Okay? So let us read the example first. It's on page number 19, example number 3. Two firms, namely Messrs. Shah and Mehta and Messrs. Patel and Trivedi, agreed to amalgamate on 31st December 2015 under the name Messrs. Sarkar Brothers. See here, the name of new firm is given, that is Messrs. Sarkar Brothers. So instead of writing new firm in our entries, we are going to write Messrs. Sarkar Brothers. Okay. અહીંયા નવી ફોર્મનું નામ આપેલું છે મેસેજ સહકાર બ્રધર્સ, તો આપણે એ લખશું. બરાબર, જ્યારે ન આપેલું હોય ત્યારે આપણે ન્યૂ ફોર્મ લખીએ છીએ, પણ જ્યારે આપેલું હોય ત્યારે આપણે જે નામ આપેલું છે એ લખીએ છીએ. સો લેટ અસ હેવ અ લુક એટ ધ બેલેન્સ શીટ ફર્સ્ટ. કેપિટલ અકાઉન્ટ્સ ઓફ શાહ એન્ડ મહેતા, જનરલ રિઝર્વ, મહેતાઝ લોન, ક્રેડિટર્સ લેસ ડિસ્કાઉન્ટ રિઝર્વ, ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ, બેંક લોન એન્ડ ઓવરડ્રાફ્ટ. શાહ એન્ડ મહેતા યુઝ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 2:3 રિસ્પેક્ટિવલી. ધ ટર્મ ઓફ અમેલ્ગમેશન વર્ક એઝ અંડર. બિફોર અમેલ્ગમેશન, મહેતાઝ લોન ઇઝ પેઇડ ઓફ બાય મેસેસ શાહ એન્ડ મહેતા. અમેલ્ગમેશન કરો છો એ પહેલાં પાર્ટનરની જે લોન છે ને એ પે થઈ જાય છે એવું કહે છે. નેક્સ્ટ, ન્યૂ ફર્મ ઇઝ નોટ ટુ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બેંક લોન. નવી ફર્મમાં ઇન્વેસ્ટમેન્ટ અને બેંક લોન નથી લઈ જવામાં આવતા, એટલે કે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે એમના કેપિટલ રેશિયો. ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ એટ ₹40,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ બી ટેકન ઓવર એટ 8% લેસ. પ્લાન્ટ એન્ડ મશીનરી એટ 10% મોર વેલ્યુ. સ્ટોક એટ ₹20,000. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ ટુ બી રેઝડ ટુ 8% એન્ડ બેડ એટ રિઝર્વ ઇઝ ટુ બી રેઝડ ટુ 4% ઓન ડેટર્સ. Draft the journal entries in the books of Messrs. Shah and Mehta and Messrs. Sarkar Brothers, giving the effects of above scheme of amalgamation. અહીંયા બરાબર રીડ કરજો લાસ્ટ ટુ લાઇન્સ. તમારે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની છે ઓલ્ડ ફોર્મની બુકમાં, એટલે કે શાહ અને મહેતાની બુકમાં, એન્ડ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મેસર સહકાર બ્રધર્સ, સહકાર બ્રધર્સની બુકમાં પણ તમારે એન્ટ્રીઝ પાસ કરવાની છે. તો આજે આપણે ખાલી શાહ અને મહેતાની બુકમાં એન્ટ્રીઝ અને લેજર્સ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ફોર્મની બુકમાં એન્ટ્રીઝ કરશું. બરાબર, ઓકે. સો અહીંયા તમને પૂછેલી છે ખાલી જર્નલ એન્ટ્રીઝ, પણ આપણે કરશું લેજર્સ પણ. હવે એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો, બે પાર્ટનરશિપ ફોર્મ છે, એક શાહ અને મહેતાની અને બીજી પટેલ અને ત્રિવેદી. પણ તમને બેલેન્સ શીટ છે એ ખાલી એકની જ આપેલી છે, એટલે કે શાહ અને મહેતા, રાઈટ? તો તમારે એન્ટ્રીઝ પણ કોની બુકમાં પાસ કરવાની છે? ખાલી શાહ અને મહેતાની બુકમાં, રાઈટ? ચલો, લેટ અસ મૂવ ટુવર્ડ્સ ધ વર્કિંગ રૂમ. એક્ઝામ્પલ નંબર 3, શાહ એન્ડ ઓન પેજ નંબર 19. ચલો, તો સૌથી પહેલાં વર્કિંગ નોટ આપણે લઈએ છીએ અસેટ્સ અને લાયાબિલિટીઝવાળું, તો એ લઈ લઈએ, રાઈટ? એડજસ્ટમેન્ટ રીડ કરતું જવાનું અને તમારા વર્કિંગ નોટ કરતી જવાની. એડજસ્ટમેન્ટ નંબર 3 સ્ટાર્ટ કરીએ. ગુડવિલ 40,000. તો હવે જો ટેક્સ્ટ બુકમાં બેલેન્સ શીટમાં જુઓ, પહેલી વખત ગુડવિલની વેલ્યુ આપી છે 10,000. નવી વેલ્યુ છે 40,000. તો એનો મતલબ શું થાય? ઇન્ક્રીઝ શું થયું છે? 30,000નું ઇન્ક્રીઝ થયું છે. તો જ્યારે ગુડવિલ છે એ બેલેન્સ શીટમાં આપેલી છે અને નવી વેલ્યુ બંને આપેલી છે, તો બીજી અસેટની જેમ જ ઇન્ક્રીઝ ડિક્રીઝ તરીકે ટ્રીટ કરવાની. અને બેલેન્સ શીટમાં ગુડવિલ આપેલી જ નથી અને ડાયરેક્ટ એડજસ્ટમેન્ટમાં આપેલી છે, તો તમારે શું કરવાનું?
ડાયરેક્ટ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. ઓકે, નેક્સ્ટ, સોરી, લંડન બિલ્ડિંગ ઇઝ ટેકન એટ 8% લેસ વેલ્યુ. તો લંડન બિલ્ડિંગની બુક વેલ્યુ છે 75,000, એના 8% લેસ એટલે એના 8% થશે 6,000, તો ન્યૂ વેલ્યુ થઈ 69,000. પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ લેવાની છે 10% મોર, એટલે કે 10% ઇન્ક્રીઝ થાય છે. સો પ્લાન્ટ એન્ડ મશીનરી થશે 40,000 પ્લસ 4,000, સો ન્યૂ વેલ્યુ વિલ બી 44,000. પછી વાત કરીએ, સ્ટોક ઇઝ વેલ્યુડ એટ 20,000. તો સ્ટોકની બુક વેલ્યુ આપેલી છે 30,000, નવી વેલ્યુ આપેલી છે 20,000. ઇટ મીન્સ ધર ઇઝ અ ડિક્રીઝ ઓફ રૂપીઝ 10,000, રાઈટ? નેક્સ્ટ, ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સમાં ડિસ્કાઉન્ટ રિઝર્વ તમને આપેલું જ છે. જો 1,000, 50,000માંથી 1,000 તો આપેલું જ છે, તો તમારે 8% સુધી લઈ જવાનું છે. તો 50,000ના 8% એટલે કેટલા? 4,000, એટલે કેટલું થયું? 46,000. બીજું હજી તમે અહીંયા કરી શકો, આમ ન લખવું હોય તો અહીંયા 50,000ની જગ્યાએ તમે લખી શકો 49,000, અને આ 4,000ની જગ્યાએ લખી શકો 3,000, તો પણ વસ્તુ તમારી સરખી જ રહેશે, રાઈટ? 49,000 અને 3,000 એટલે 46,000. નાવ 4% ઓન ડેટર્સ. સો ડેટર્સ તમારી પાસે છે રૂપીઝ 25,000, એના 4% તમારે દેવાનું છે બેડ ડેટ રિઝર્વ. તો એના 4% લઈ લેવાના, સો દેટ વુડ બી 1,000 રૂપીઝ. નેક્સ્ટ, જર્નલ એન્ટ્રીઝ હવે આવી જશે. તો અહીંયા તમારી બધી વર્કિંગ નોટ્સ પૂરી થઈ ગઈ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, સ્ટોક, ક્રેડિટર્સ, ડેટર્સ એન્ડ ગુડવિલ. તો એન્ટ્રીઝ લઈએ. સૌથી પહેલાં સિક્વન્સ લેવાનો બેલેન્સ શીટનો, રાઈટ? તો સૌથી પહેલાં જનરલ રિઝર્વ તમને આપેલું છે. સો રિઝર્વ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. સો એન્ટ્રી થશે જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 25,000, ટુ શાહ્સ કેપિટલ અકાઉન્ટ 10,000, ટુ મહેતાસ કેપિટલ અકાઉન્ટ 15,000, રાઈટ? ધીસ 25,000 ઇઝ ગોઈંગ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ રેશિયો 2:3. બી, જનરલ રિઝર્વ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. તો હવે બેલેન્સ શીટનું કામ પૂરું. હવે સિક્વન્સ લેવાનો તમારા એડજસ્ટમેન્ટ. તો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે મહેતાઝ લોન ઇઝ રીપેઇડ બાય મેસેસ શાહ એન્ડ મહેતા બિફોર અમલગમેશન. નવી પેઢીમાં જ્યારે રૂપાંતરિત થાય છે પેઢી, એની પહેલાં જૂની પેઢી છે ને એ મહેતાની લોન ચૂકવી દે છે, રાઈટ? મેસેસ શાહ એન્ડ મહેતા કંપની હેઝ પેઇડ મહેતાઝ લોન બિફોર અમલગમેશન. તો એન્ટ્રી થશે મહેતાઝ લોન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, બરાબર? તો નરેશન બીંગ મહેતાઝ લોન ઇઝ પેઇડ ઓફ બિફોર અમલગમેશન. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ નંબર 2, ધ ફર્મ વિલ નોટ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બેંક લોન. જે જ અસેટ્સ અને લાયાબિલિટીઝ નવી ફર્મમાં ટ્રાન્સફર ન થતી હોય એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે એના કેપિટલ રેશિયોમાં. સો પાર્ટનર્સની કેપિટલ જુઓ 6:4, એટલે કે 3:2. સો એન્ટ્રી ફોર ઇન્વેસ્ટમેન્ટ વિલ બી શાહ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, મહેતાઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, રાઈટ? 9,600 અને 15,000. બી, ઇન્વેસ્ટમેન્ટ નોટ ટેકન ઓવર બાય ધ ન્યૂ ફર્મ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન પાર્ટનર્સ એઝ પર ધેર કેપિટલ રેશિયો. એના કેપિટલ રેશિયોના મુજબ તમે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો છો. તો જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા, એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે બેંક લોન, રાઈટ? સો એન્ટ્રી બેંક લોન લાયાબિલિટી છે, સો એ એન્ટ્રી લાગુ પડશે. સો બેંક લોન અકાઉન્ટ ડેબિટ ટુ શાહ્સ કેપિટલ અકાઉન્ટ ટુ મહેતાઝ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? દેટ ઇઝ, દેટ ટુ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન કેપિટલ રેશિયો, રાઈટ? નેક્સ્ટ એડજસ્ટમેન્ટ,
goodwill to be valued at ₹40,000. तो जो new value कितनी छे 40,000. એમાં balance sheet value કેટલી છે 10,000. So increase કેટલું થયું કહેવાય 30,000 નું. તો બીજી બધી asset ની જેમ જ એને treat કરવાનું increase ની જેમ. So goodwill account debit to P&L, adjustment account 30,000. Clear? Next. Lending bearing less થાય છે 8%, તો loss થાય. So P&L adjustment account debit 8,000 to lending building account. આ બધી એન્ટ્રીઝ તમને ખ્યાલ જ છે, મેં તમને વેલિડ એડવાન્સ ફોર્મેટ આપી દીધું છે. અસેટ ઇન્ક્રીઝ થાય તો શું એન્ટ્રી આવે, અસેટ ડિક્રીઝ થાય તો શું એન્ટ્રી આવે. તો એન્ટ્રી કોમન રહે, ખાલી અસેટના નામ ચેન્જ થશે, રાઈટ? સો 8,000 બિંગ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ડિક્રીઝ. નેક્સ્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરી ટુ P&L એડજસ્ટમેન્ટ, બિકોઝ પ્લાન્ટ એન્ડ મશીનરીની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થાય છે. સો પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ 4,000 ટુ P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 4,000. નેક્સ્ટ, સ્ટોક. સ્ટોક ઇઝ ટુ બી વેલ્યુડ એટ 20,000. સો સ્ટોકની વેલ્યુ ડિક્રીઝ થાય છે 10,000થી. ઓકે, સો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ. સો દેટ ઇઝ 10,000. ઓકે, મૂવિંગ ફોર્ધર વિથ ધ નેક્સ્ટ એન્ટ્રી. ગુડવિલની જો વર્કિંગ નોટ તમારે આ રીતે બી બતાવી શકો, સાઇડમાં ન્યૂ વેલ્યુ 40,000, બેલેન્સ શીટ 10,000, સો ઇન્ક્રીઝ ઇન ગુડવિલ ઇઝ 30,000, કે જે મેં અહીંયા પણ તમને બતાવી દીધું છે, રાઈટ? નેક્સ્ટ, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. તો હવે જો બેલેન્સ શીટમાં કેટલું આપેલું છે 1,000, ઓરિજિનલ કેટલું થાય છે 50,000ના 8% એટલે 4,000. તો 4,000 પ્રોવાઈડ કરવાનું છે, 1,000 રૂપીઝ ઓલરેડી કરી દીધું છે. તો હવે એડિશનલ એન્ટ્રી કેટલાની કરવાની? 3,000ની કરવાની, બરાબર? તો અહીંયા પણ તમે આ રીતે લખી શકો, 50,000ની જગ્યાએ 49,000 લખી નાખો, એટલે તમને મિસ્ટેક ન થાય. અને અહીંયા 4,000ની જગ્યાએ 3,000 કરી નાખો, ઓલરાઈટ? તો ધ્યાન રાખજો કઈ અમાઉન્ટ તમે ક્યાં લ્યો છો. સો ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L એડજસ્ટમેન્ટ બિંગ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ. નેક્સ્ટ, બેડ ડેટ રિઝર્વની એન્ટ્રી. પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 1,000, રાઈટ? હવે એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. જેવા બધા એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ જાય એટલે પાછું એક વખત ચેક કરી લેવાનું કે બધી એન્ટ્રીઝ તમે પાસ કરી લીધી છે કે નહીં. એ ચેક થઈ ગયા પછી હવે તમારે બધી અસેટ્સ અને લાયાબિલિટીઝ ન્યૂ વેલ્યુથી તમારે ટ્રાન્સફર કરવાની થશે ન્યૂ ફોર્મમાં. એવરી ટાઈમ આપણે ન્યૂ ફોર્મ અકાઉન્ટ લખીએ છીએ, પણ આ વખતે આપણને ન્યૂ ફોર્મનું નામ આપેલું છે, એટલે આપણે નામ લખેલું છે મેસેસ સહકાર બ્રધર્સ અકાઉન્ટ ડેબિટ 2,000. આ બધાનું ટોટલ ટુ ગુડવિલ. તો ગુડવિલની નવી વેલ્યુ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ હવાલો ટીક કરેલો છે, એડજસ્ટમેન્ટ ટીક કરેલું છે એટલે નવી ન્યૂ વેલ્યુ. પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ન્યૂ વેલ્યુ. સ્ટોક અકાઉન્ટ ન્યૂ વેલ્યુ. ડેટર્સ લેસ BDR, BDR લેસ થઈને ડેટર્સ એટલે 24,000. એન્ડ ટુ કેશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. સી, બેલેન્સ શીટમાં કેશ કેટલા હતા? 15,000. પણ તમે 10,000ની શું પે કરી? મહેતાની લોન પે કરી 10,000ની, રાઈટ? એટલા માટે 15,000 રૂપીઝ હતા, પણ મહેતાની લોન પે કરી એટલે હવે કેશ કેટલા રહેશે? ખાલી 5,000. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, એન્ડ રિમેમ્બર ધીસ એડજસ્ટમેન્ટ વેરી વેલ. તો અસેટ બધી ટ્રાન્સફર થઈ ગઈ ન્યૂ વેલ્યુથી. તો હવે વાત કરીએ લાયાબિલિટીઝની. સો લાયાબિલિટીઝમાં બે જ આવશે, ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ. તો ક્રેડિટર્સ થશે 49,000 માઇનસ 3,000 એટલે 46,000. બેંક ઓવરડ્રાફ્ટ 16,000 ટુ મેસેસ સહકાર બ્રધર્સ અકાઉન્ટ 62,000. અસેટ્સ ટ્રાન્સફર થઈ ગઈ, લાયાબિલિટીઝ ટ્રાન્સફર થઈ ગઈ. હવે ટ્રાન્સફર કરવાનું છે પ્રોફિટ પાર્ટનર્સ કેપિટલમાં. તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ. સો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ માઇનસ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, બરાબર? એટલે
તમને પ્રોફિટ મળે છે 20,000 નો. ટેકનિકમાં તમને બતાવી દીધી છે કેવી રીતે થાય છે, રાઈટ? સો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શાહ્સ કેપિટલ અકાઉન્ટ ટુ મહેતાસ કેપિટલ અકાઉન્ટ, રાઈટ? પ્રોફિટ શેરિંગ રેશિયોમાં એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો 20,000, 8,000 એન્ડ 12,000. નેક્સ્ટ, પાર્ટનર્સ ક્લોઝિંગ કેપિટલ. સો ક્લોઝિંગ કેપિટલમાં પણ એમ જ, આફ્ટર ટ્રાન્સફરિંગ પ્રોફિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, નાવ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ વિલ બી ક્લોઝ, રાઈટ? તો સૌથી પહેલાં ટાઈપ કરવાની પાર્ટનરની કેપિટલ 60,000, કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરો 60,000. પછી જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થયું છે એમાં એડ કરો, અને જ્યાં જ્યાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડિડક્ટ થયું છે એ ડેબિટ થયું છે એ એમાંથી ડિડક્ટ કરો, રાઈટ? એટલે તમને શાહ્સ કેપિટલ અકાઉન્ટ મળી જશે 75,000 એન્ડ મહેતાસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 65,000. ટુ મેસેસ સહકાર બ્રધર્સ અકાઉન્ટ 1,40,000, રાઈટ? સો બી ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર ટ્રાન્સફર ટુ ન્યુ ફર્મ અકાઉન્ટ. ઓકે, તો અહીંયા આપણી એન્ટ્રીઝ છે પૂરી થઈ છે. હવે આ જ એન્ટ્રીઝ આપણે આપણા લેજર્સમાં ટ્રાન્સફર કરવાની. સો મેં પહેલાં ન્યૂ ફોર્મ અકાઉન્ટ બનાવ્યું છે, પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ એન્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પણ તમે એમ જ બતાવજો, પીએનએલ એડજસ્ટમેન્ટ, પાર્ટનર્સ કેપિટલ અને ન્યૂ ફોર્મ. ઓલરાઈટ, સો લેટ અસ સ્ટાર્ટ પોસ્ટિંગ ધ સેમ. ફર્સ્ટ એન્ટ્રી, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ શાહ એન્ડ મહેતા. બટ બિફોર પાસિંગ એન્ટ્રી આપણે અહીંયા પહેલાં કેપિટલ લખી નાખવાની છે. હવે હું એન્ટ્રી પાસ કરું છું બાય જનરલ રિઝર્વ. અમાઉન્ટ આવશે 10,000 અને 15,000. આઈ સજેસ્ટ યુ ટુ રાઇટ ડાઉન લાઈક ધીસ, એક લાઇન છોડીને લખવાની, એટલે કે જેથી કરીને વ્યવસ્થિત દેખાય પણ ખરા, અને બાય ચાન્સ જો અમાઉન્ટમાં મિસ્ટેક થાય છે તો અહીંથી તમે કટ કરીને ઉપર કે નીચે પ્લેસ હોય તો તમે લખી શકો. નેક્સ્ટ એન્ટ્રી, મહેતાઝ લોન ટુ કેશ. એની એન્ટ્રી એક પણ લેજરમાં નહીં આવે, રાઈટ? જો કેશ અકાઉન્ટ બનાવશું ને તો આવશે. નેક્સ્ટ, શાહ્સ કેપિટલ, મહેતાઝ કેપિટલ ટુ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા લખું છું ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, અમાઉન્ટ વિલ બી 9,000 એન્ડ 6,000. ઇન્વેસ્ટમેન્ટ નવી ફોર્મ નથી લઈ જતી એટલે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. એવી જ રીતે નેક્સ્ટ એન્ટ્રી થશે બેંક લોન ટુ પાર્ટનર્સ કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલમાં લખવાનું બાય બેંક લોન. અમાઉન્ટ વિલ બી 6,000 એન્ડ 4,000. નેક્સ્ટ એન્ટ્રી વિલ બી ગુડવિલ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ. સો એટ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ ક્રેડિટ સાઇડ બાય ગુડવિલ 30,000. ક્લિયર? નેક્સ્ટ એન્ટ્રી, જે એન્ટ્રીનો સિક્વન્સ છે એ જ પ્રમાણે આપણે પોસ્ટિંગ કરીએ છીએ. પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ ટુ લેન્ડ એન્ડ ટ્રેડિંગ 8,000. સો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ 8,000. નેક્સ્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરી ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ. સો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટમાં આવશે ક્રેડિટ સાઇડ બાય પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ 4,000. ઓકે, નેક્સ્ટ, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ ટુ સ્ટોક. સો ટુ સ્ટોક અકાઉન્ટ 10,000. ક્લિયર? નેક્સ્ટ, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. સો અહીંયા આવશે બાય ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ક્રેડિટર્સ. અમાઉન્ટમાં ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, પીએનએલ એડજસ્ટમેન્ટ ટુ બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 1,000, રાઈટ? નેક્સ્ટ એન્ટ્રી,
new firm to all the assets. So new firm account mein debit side to goodwill account पूरे पूरी नवी वैल्यू लेवानी 40,000 टू लैंड एंड बिल्डिंग 69,000 टू प्लांट एंड मशीनरी अकाउंट 44,000 टू स्टॉक अकाउंट 20,000 टू debtors less BDR account 24,000 and to cash account 5,000 clear so assets badi transfer thi gayi ab idhar ke liabilities lai hai to creditors less discount reserve to aari talab koi to kon chale बैलेंसिंग करिए तो पण चाले सो क्रेडिट साइड टोटल इज मोर 37,000 माइनस 10,000 सॉरी 17,000 सो दैट इज 20,000 सो अहीं लखाई टू पार्टनर्स कैपिटल अकाउंट दैट इज प्रॉफिट અને ક્વેશ્ચન માર્ક તો ડિસ્ટ્રિબ્યુશન અહીંયા જ કરી નાખીએ શાહ અને મહેતા સો પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ 3:2 સો 8,000 and 12,000 સો એન્ટ્રી થઈ ગઈ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ સો પાર્ટનર્સ કેપિટલમાં હવે આવશે ક્રેડિટ સાઇડ બાય प्रॉफिट एंड लॉस एडजस्टमेंट अकाउंट डैश करीने प्रॉफिट 8,000 अने 12,000 राइट नाउ पार्टनर्स कैपिटल अकाउंट क्लोज करिए ओके So balancing figure will be 75,000 and 65,000 અને આ ટ્રાન્સફર થશે સરકાર બ્રધર્સમાં અને કહેવાય ક્લોઝિંગ કેપિટલ સો એન્ટ્રી થઈ ગઈ શાહ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 75,000 મહેતાસ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 65,000 ટુ મેસર્સ સરકાર બ્રધર્સ અને મેસર્સ સરકાર બ્રધર્સમાં બાય શાહ કેપિટલ and by Mehta's capital 75,000 and 65,000 so 2,02,000 will be the total both the sides right so banne side tally thai gayu chhe etle apne kahi shakai ke apnu je calculation chhe e correct chhe okay so this is your example number 3 entries and ledgers in the books of old firm okay have baat kariye new firm ki entries right so new firm ki entries ma tumhare bahut nani entry thas
ની થશે તો એ પણ તમને બતાવી દઉં. સો હેડિંગ આપી દઉં, પ્રોફોર્મા ઓફ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ. ન્યૂ ફોર્મની બુકમાં એન્ટ્રીઝ કરવી હોય તો એનું પ્રોફોર્મા, એનું ફોર્મેટ કેવી રીતે એન્ટ્રી થાય, રાઈટ? તો પ્રોફોર્માની વાત કરીએ તો એક જ એન્ટ્રી થશે એક ફોર્મની, ઓલ ધ અસેટ્સ અકાઉન્ટ ડેબિટ કઈ વેલ્યુથી, ન્યૂ વેલ્યુ. લાયબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ લાયબિલિટીઝ અકાઉન્ટ, ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. બસ આ એક જ એન્ટ્રી થશે, બરાબર? જે તમે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરો, આજે હું તમને કાંઈ પણ વસ્તુ આપું છું તો તમે શું કરશો, એ જ વસ્તુ રિસીવ કરશો, એઝ સિમ્પલ એઝ ધેટ, રાઈટ? તો ઓલ્ડ ફોર્મની બુકમાં શું થશે? બધી અસેટ્સની રીવેલ્યુ થશે, એના લેજર્સ ક્લોઝ થશે અને બધી અસેટ ટ્રાન્સફર થશે ન્યૂ ફોર્મમાં. તો ન્યૂ ફોર્મ શું કરશે? ન્યૂ ફોર્મ બધી અસેટ્સ રિસીવ કરશે. સો ફોર ન્યૂ ફોર્મ ડેબિટ વોટ કમ્સ ઇન, તો શું આવે છે? અસેટ્સ રિસીવ કરે છે. તો અસેટ એકાઉન્ટ કેવા હોય? ડેબિટ હોય. મોરઓવર લાયબિલિટીઝ પણ એની ઇન્ક્રીઝ થાય છે. સો લાયબિલિટીઝ ઇન્ક્રીઝ થાય એટલે લાયબિલિટીઝ એકાઉન્ટ ક્રેડિટ થાય, અને પાર્ટનર્સની કેપિટલ પણ મળે છે, સો એ પણ લાયબિલિટી છે, તો એ પણ ક્રેડિટ થશે. તો આ વાત થઈ ગઈ આપણી પ્રોફોર્માની. હવે હું એક્સરસાઇઝ નંબર 3ની જ વાત કરું, કન્ટિન્યુએશનની વાત કરું. તો એ જ એક્સરસાઇઝમાં જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મેસર્સ સકાદગસ. મેં સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ન્યૂ ફોર્મની એન્ટ્રીઝ આપણે પછી કરીએ છીએ, પણ અત્યારે જ કરાવી દઉં છું સો દેટ તમારો એક આખો એક્ઝામ્પલ પૂરો થઈ જાય અને તમને ન્યૂ ફોર્મની બુકમાં શું એન્ટ્રી આવે એ પણ ખબર પડી જાય. તો જો આ ફોર્મેટ છે અસેટ ટુ લાયબિલિટી ટુ પાર્ટનર્સ કેપિટલ, કાંઈ જ કરવાનું નથી, તમારે ન્યૂ ફોર્મ અકાઉન્ટ જોવાનું છે. ન્યૂ ફોર્મ અકાઉન્ટમાં જેટલું ડેબિટ છે ને બધું ડેબિટ થશે, ગુડવિલ લેન્ડ એન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી આ બધું ડેબિટ થશે, આ બધું ક્રેડિટ થશે, ધેટ્સ ઇટ. ઓકે, સો એમાંથી જોતા જવાનું છે. ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 40,000, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 69,000, પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ ડેબિટ 44,000, સ્ટોક અકાઉન્ટ ડેબિટ 20,000, ડેટર્સ SBDR અકાઉન્ટ ડેબિટ 24,000, કેશ અકાઉન્ટ ડેબિટ 5,000, ટુ ક્રેડિટર્સ લેસ રિઝર્વ અકાઉન્ટ 46,000, ટુ BOD અકાઉન્ટ 16,000, ટુ શાસ કેપિટલ અકાઉન્ટ 75,000, ટુ મહેતાસ કેપિટલ અકાઉન્ટ 65,000, રાઈટ? તો આ તમારી જર્નલ એન્ટ્રી થઈ ગઈ. નરેશન લખવું હોય તો લખી શકો બીંગ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ મેસર્સ શાહ એન્ડ મહેતા આર ટેકન, એટલે કે
મિસ્ટર શાયન મહેતાની અસેટ્સ અને લાયાબિલિટીઝ છે એ તમે ટેક ઓવર કરી લીધી લઈ ગયા. ઓકે, તો આ તમારી જર્નલ એન્ટ્રી થઈ ગઈ મિસ્ટર સહકાર બ્રધર્સની બુકમાં. હવે માનો કે તમને પૂછે છે કે બેલેન્સ શીટ બનાવો ન્યૂ ફોર્મની, તો બેલેન્સ શીટ કેમ બને? આ બધી વસ્તુઓ જશે અસેટ સાઈડ અને આ બધી વસ્તુઓ જશે લાયાબિલિટી સાઈડ. ફેર ખાલી એટલો રહેશે કે કેપિટલ પહેલાં આવશે લાયાબિલિટી સાઈડ અને પછી ક્રેડિટર્સ અમે બેંક ઓવરડ્રાફ્ટ. તો એન્ટ્રીમાંથી જ બેલેન્સ શીટ બની ગઈ, રાઈટ? તો આ ખાસ યાદ રાખજો, નેક્સ્ટ એક્ઝામ્પલ્સમાં કદાચ એવું બને કે તમારે બેલેન્સ શીટ પણ બનાવવી પડે, રાઈટ? સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ નંબર 3. કેમેરાનું ફોકસ ચેન્જ કરું છું સો દેટ તમે પૂરું પેજ જોઈ શકો, રાઈટ? અને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો. ડોન્ટ ફરગેટ ટુ રાઇટ ઓલ ધીઝ થિંગ્સ ઇન યોર બુક. This is first page of example number 3 along with working notes and entries. This is second page of example number 3. Third page of example number 3. Page fifth page and sixth page. ઓકે, સો અત્યાર સુધીમાં આપણે 3 એક્ઝામ્પલ કર્યા, એક્ઝામ્પલ નંબર 1, 2 and 3 અલોંગ વિથ ઓલ ધી એન્ટ્રીઝ એન્ડ લેજર્સ, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કરીએ છીએ આ જ ચેપ્ટરનો, ઓલરાઈટ, ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ ઓલ.